સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી પલ્લીનો મેળો ભરાય છે, જેમાં 4/10/2022 ને મંગળવારના રોજ પ્રાંતિજના બ્રહ્માણી માતાના મંદિરે ભરાયેલી પલ્લીના મેળામાં માય ભક્તોનું માનવ મેળામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું અને પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, તો જય અંબેના ઘોષથી સમગ્ર પ્રાંતિજ ગુંજી ઉઠ્યું હતું. બ્રહ્માણી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર તરફથી કોઈ પણ જાતની માય ભક્તોને કષ્ટ ના પડે તેની ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી હતી. ભક્તો દ્વારા પલ્લીમાં માંગેલ બાધા પૂર્ણ કરવા માટે ઘી ચડાવવા માટે મંદિરના ચોકમાં મૂકેલ પીપ અને તપેલા પણ નાના પડ્યા હતા અને ઘીનો વરસાદ વરસ્યો હતો. તો આ વર્ષે પલ્લી નીકળ્યા પહેલાં અમી છાંટા થયા હતા, તો પટેલવાસના યુવાનો દ્વારા દર વર્ષની જેમ પલ્લી બનાવવામાં આવી હતી અને પલ્લી પ્રગટાવવામાં આવી હતી અને પાલખી સ્વરૂપે તેને બ્રહ્માણી ચોકમાં ઘુમાવવામાં આવેલી અને માતાજીના ફૂલોનો વરસાદ સાથે આખું વાતાવરણ જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠેલું. પલ્લીના દર્શન માટે આવેલ મહેરામણમાં 70,000 કરતાં પણ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. પ્રાંતિજ PIPP વાઘેલા દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરેપૂરી દેખરેખ રાખવામાં આવી હતી. શુદ્ધ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે પ્રાંતિજ નગરપાલિકાની એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઇટર વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષથી કોરોનાને લઈને પલ્લી મેળો ભરાયો ન હતો, તો આ વર્ષે પ્રાંતિજ સહિત આજુબાજુમાં રહેતા માઈ ભક્તો ઉમટી પડ્યા હતા અને માના દર્શન સાથે મેળામાં આનંદ માણ્યો હતો. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. દર્શને પ્રાંતિજ તાલુકાને પણ ગુજરાતના તમામ વ્યક્તિઓ અહીંયા દર્શનાર્થે આવે છે. અહીંયા ઘીનો હોમાત્મક કરવામાં આવે છે અને દરેકની જે ઈચ્છાઓ હોય એ પરિપૂર્ણ થાય છે અને માના આશીર્વાદ સર્વેના ઉપર